અંકલેશ્વરના ટાઉન હોલમાં સમસ્ત કાયસ્થ સમાજની એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં શરૂઆતમાં પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ એસઇબીસીના લાભો તેમજ સમાજના વિકાસના મુદ્દે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. આજ રોજ અંકલેશ્વર મુકામે કાયા સમાજના પાંચેક મુખ્ય જે ગામો છે એની એક મીટિંગ મળી અને કાયા સમાજની પ્રગતિ અને એના જે લાભો છે સરકાર અમને જે ઓબીસી મળ્યા છે એના માટેની અગત્યની એક મીટિંગ મળી. આ દિવસે અમે લોકો પુલવામા શહીદ થયેલા આપણા 44 જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને એમાં અમારા એક કાયસ્થ માથુર હતા, રામ વકીલ માથુર, જે કાયસ્થ સમાજની અંદરથી સૈનિક મળતા એ પણ શહીદ થયા છે, એમને પણ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. બસ આટલું બધું વસ્તુ વંદે માતરમ.